આજે 10/4/2021 ઘણા સમયથી કોરોનાની પરિસ્થિતિ વિકૃત બનેલી છે. છેલ્લા 6-7 દિવસમાં અમારી પર રોજના 25-30 ફોન આવે છે કે હોસ્પિટલમાં દાખલ કરાવો, ઓક્સિજનની કમી છે તો એનું કંઈ કરો, ઇન્જેક્શનની કમી છે તેનું કંઈ કરો. આમ તેમ કરીને અમે સેટ કરાવીએ છીએ, પણ છેલ્લા 2 દિવસથી આનું પરમેનન્ટ નિરાકરણ લાવવા માટે અમે થોડીક હોસ્પિટલ અને એમના સંચાલકોને મળ્યા, એમની સાથે ડિસ્કશન કરી ને આનું રીઝન જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે મેનેજમેન્ટ પાસે જેટલો સ્ટાફ છે ને એ સ્ટાફ જેટલા વ્યક્તિને ટ્રીટમેન્ટ આપી શકે છે એના કરતાં ઓલમોસ્ટ 3 ગણા 4 ગણા વધારે પેશન્ટ આવી રહેલા છે. હવે હોસ્પિટલ અને સર્વિસ આટલા બધા વ્યક્તિને આપી, દર્દીઓને આપી શકે તેમ છે નહીં. માટે આ પરિસ્થિતિ વિકરાળ દિવસે ને દિવસે બની રહેલી છે. લાસ્ટ ગઈકાલે તો એવો મેસેજ આવ્યો છે કે હવે તો સ્મશાનમાં પણ લાઈન લાગવા માંડી છે. તો મિત્રો, આજે વિડીયો બનાવીને એ જાણકારી આપવા માગું છું કે આ કોરોનાની સિરિયસનેસ સમજો અને કોરોનાને સ્પીડ ઘટાડવા માટે જે એમના રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે તેનું પાલન કરો, તેમજ એનું પાલન એ રીતે પણ કરો કે ઘરે સોસાયટીની અંદર ભેગા ન થાઓ, ઘરઘરના મેમ્બર જ રહો, સોસાયટીમાં ટોળું વળીને વાત કરો છો ઘરે ઘરે કોરોના છે ત્યાંથી પણ ફેલાઈ શકે છે, ત્યાં ભેગા નહીં થઈને આપણે કોરોનાને રોકી શકીએ છીએ. બહાર નીકળીને આપણે જ્યાંથી પરચેસ કરીએ છીએ, કંઈ પણ ખરીદી કરીએ છીએ, તો દૂધવાળાએ માસ્ક ના પહેર્યું હોય તો એને કહો કે માસ્ક પહેર્યા વગર અમે તમારી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદીએ નહીં. પ્રોવિઝન સ્ટોરવાળાએ માસ્ક ના પહેર્યું હોય તો એને માસ્ક પહેરવાનું કરો. બીજો કોઈ નાસ્તાની દુકાન હોય, શાકભાજીવાળા હોય, ત્યાંથી પણ તમે ગમે ત્યાંથી ખરીદી કરતા હોય તો ત્યાં ફરજિયાત એમને માસ્ક પહેરવાનું કહો અને જાતે પણ માસ્ક પહેરો. આ રીતે કમસે કમ કોરોનાની ગતિને થોડી રોક મળશે અને આપણે હોમ ક્વોરન્ટાઇન થઈને પણ આનો રસ્તો કરીશું. ને બની શકે કે આ રીતનું પાલન કરવાથી આપણે હોસ્પિટલમાં જતા અટકી જઈ શકીએ છીએ અને ત્યાં સુધીમાં થોડો સમય મળશે અને આ બધી વ્યવસ્થા સુધરશે, આગળ વધશે અને પછી ઇઝી થઈ જશે, ત્યાં સુધી કોરોના પણ થોડો કંટ્રોલમાં આવી જશે. મિત્રો, 1 મહિના આ બધું વસ્તુનું ફૂલ પાલન કરવું પડશે, ત્યારે જઈને કોરોનામાંથી આપણને થોડી રાહત મળશે. કોરોનાની હમણાંની સ્થિતિ ભયંકર છે. અમે જઈને જોઈએ છે, મા બાપ છોકરાઓ માટે રડે છે, છોકરાઓ મા બાપ માટે રડી રહેલા છે, અમારી સામે કકડી રહેલા છે કે કંઈ કરો કંઈ કરો, કંઈક કરી નથી શકતા, કોઈના હાથમાં કશું નથી. ડૉક્ટર ટ્રીટમેન્ટ કરવાની કેપેસિટી છે એના કરતાં વધારે કરી નહીં શકીએ. અમે લોકો સહાય કરવાની કોશિશ જેટલી થશે એટલી થશે, ઇન્જેક્શન હવે છે નહીં. ઇન્જેક્શન માટે સરકારે કંટ્રોલ લઈ રહ્યો છે, સરકાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરશે. આપણે સરકારે જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે વ્યવસ્થા કોરોના પર કરવાની હતી એમાં થોડીક ચૂક રહી ગઈ છે, જેનું પરિણામ આપણે જનતા હમણાં ભોગી રહેલી છે. તો આપણે હવે એ સરકારની ભૂલમાં વધારો કરીને આપણે પણ એવી ભૂલો ન કરીએ કે કોરોના કંટ્રોલ બહાર જતો રહે અને પછી છેલ્લે લોકડાઉનનો વારો આવે. તો મિત્રો, ઘરે રહો, પબ્લિકમાં જાઓ નહીં, માસ્ક ફરજિયાત પહેરો અને પહેરાવડાવો. પાનના ગલ્લાઓ પર કોઈ ઊભા હોય તો ઊભા રહીને કહો કે માસ્ક પહેરો. શાકભાજીને લારી પર ખરીદી કરવા જાય તો માસ્ક પહેરવાનું પ્રમોશન આપો. પોતાની સોસાયટીઓમાં ભેગા થઈને ના બેસો, ભેગા થઈને બેસો તો માસ્ક પહેરીને કેમ ના બેસાય, માસ્ક પહેરીને બેસો. અને આ માસ્ક અત્યારે આપણે બચાવ માટેનું એક વેક્સિન છે, વેક્સિન લેવા માટે લોકોને પ્રમોટ કરો, વધારેમાં વધારે લોકો વેક્સિન લે, એ જ આનું સોલ્યુશન છે. જ્યાં સુધી ફૂલ 80%-90% વેક્સિનેશન નથી થતું ત્યાં સુધી માસ્કને રેગ્યુલર હેબિટ બનાવો અને આ કોરોનાથી બચો. નહીંતર આપણા હાથમાંથી જ્યારે આ કોરોના કંટ્રોલ બહાર નીકળી જશે તો એને કોઈ રોકી નહીં શકે. પ્લીઝ મહેરબાની કરીને આ આદતો થોડી સુધારો. જય હિન્દ.